સુડાનું કુલ 1643 કરોડના બજેટનું મંજૂર કરવામાં આવ્યું હતું. આ સાથે જ બીજા વિકાસના કામો પણ મંજૂર કરાયા હતા. મનપા કમિશનર શાલિની અગ્રવાલે માહિતી આપી હતી. સુરત શહેરી વિકાસ સત્તામંડળની બોર્ડ બેઠકમાં નાણાકીય વર્ષ 2023-24નું 1643 કરોડનું બજેટ રજૂ કરાયું હતું, જેમાં સુવાલી બીચને પર્યટન સ્થળ તરીકે ડેવલપ કરવા 10 કરોડ ફાળવાયા છે. પ્રથમ તબક્કામાં ફિઝિબિલિટી ચકાસી સ્ટડી રિપોર્ટ અને DPR તૈયાર કરાશે, ત્યારબાદ પ્રોજેક્ટને આગળ વધારવામાં આવશે. આ સાથે બુલેટ ટ્રેન નેશનલ હાઈવે આસપાસના વિસ્તારને ઝડપથી વિકસાવવા અને નવા ગામ વાવમાં પ્રધાનમંત્રી આવાસ અંતર્ગત 115 કરોડના ખર્ચે 2896 આવાસ બનાવવા માટે જોગવાઈ કરાઈ છે. શહેર માટે મહત્વાકાંક્ષી ગણાતા આઉટર રિંગ રોડના કામ માટે 91 કરોડ, તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ માટે ચાલુ વર્ષે 34 કરોડ તથા આવનાર વર્ષે 100 કરોડ પાલિકાને ચૂકવવા માટેની જોગવાઈ કરવામાં આવી છે. સુડાના 1303 કરોડના ગત બજેટના સામે આગામી વર્ષ 2023-24ના બજેટના કદમાં 26% વધારા સાથે 1643 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે, જ્યારે કેપિટલ ખર્ચમાં 20% વધારો કરવામાં આવ્યો છે. ગત બજેટના કેપિટલ ખર્ચ 694 કરોડ સામે આગામી વર્ષમાં 828 કરોડ ખર્ચવાનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે, જ્યારે આવકમાં 34% વધારા સાથે 840 કરોડનો અંદાજ રાખવામાં આવ્યો છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. વર્ષ 2023-24 માટે બજેટ માટે આજે સુડાની બોર્ડ બેઠક મળી હતી અને આમાં 1643 કરોડ રૂપિયાનું બજેટ સાઇઝ મંજૂર કરવામાં આવ્યું છે, જે ગયા વર્ષ કરતાં 26% વધારે છે. આમાં આવક 814 કરોડ, જે ગયા વર્ષ કરતાં 33% વધારે કરવામાં આવી છે, અને જો ખર્ચ છે 828 કરોડનું, જે ગયા વર્ષ કરતાં 20% વધારે કરવામાં આવ્યું છે. આ જો ખર્ચ આ વખતે 20% વધારે કરવામાં આવ્યું છે, એ મોટા ભાગે કેપિટલ એક્સપેન્ડિચરના કામોમાં વધારે કરવામાં આવ્યું છે, જેથી કે વિકાસના કામો વધારેમાં વધારે ઓર લઈ શકાય એમના માટેનું બજેટ આજે સુડાના બોર્ડ બેઠકે મંજૂર કર્યું છે. આમાં ખાસ કરીને જલ જીવન મિશન, જો ભારત સરકારશ્રીની યોજનાઓ છે, એમના માટે ભારત સરકારશ્રી તરફથી ખૂબ મોટી ગ્રાન્ટ સુડાના વિસ્તારમાં આવતા ગામોને મળવાની છે, અને એમના માટે 150 કરોડનું આયોજન 23-24માં કરવામાં આવ્યું છે. એમના સિવાય પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 115 કરોડ, ડ્રાફ્ટ TP સ્કીમ્સ અને જો જૂની TP સ્કીમ્સ છે આમાં રસ્તાઓના કામો માટે ખૂબ મોટા પાયા ઉપર 216 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, અને એમાં રસ્તાના સાથે સાથે ડ્રેનેજ લાઇન અને વોટર સપ્લાયની લાઇન માટે શહેરી વિકાસ વિભાગ, GUDM અને રાજ્ય સરકારશ્રીની ગ્રાન્ટમાંથી 118 કરોડનું આયોજન કરવામાં આવ્યું છે. આઉટર રિંગ રોડ માટે 90 કરોડનું આયોજન, તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ માટે 100 કરોડનું આયોજન, અને જો તલાવોનું બ્યુટિફિકેશન છે અને સ્ટ્રીટ લાઇટ, પુલના કામો, એવા વિવિધ પ્રકારના કામો માટે આયોજન કરવામાં આવ્યું છે. પહેલીવાર સુવાલી જો બીચ છે એમનું પણ ફિઝિબિલિટી સ્ટડી હાથ ધરવા માટે કે ટુરિઝમ માટે શું કરી શકાય એમના માટેની ફિઝિબિલિટી સ્ટડી, અને ફિઝિબિલિટી સ્ટડી થયા પછી ત્યાંનું જો વિકાસ છે ટુરિઝમ માટેનું, એમના માટે પણ 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.